लाखणी तालुकाना खेडूतोने सुजलाम सुफलाम केनालमां पाणी छोड़वा मामले स्थानिक मामलतदारने आवेदन पत्र आपीने पाणी छोड़वानी मांग करी छे। बनासकांठा जिल्लाना लाखणी दियोदर थराद डीसा अने कांकरेज तालुकामांथी पसार थती सुजलाम सुफलाम केनालमां 10 तारीखना रोज चांका पंपिंग केनालमां पाणी छोड़वामां आव्युं हतुं, परंतु तेम छतां अत्यारे एक ज मोटर चालू करी होवाना लीधे दियोदर अने लाखणी तालुकाना छेवाड़ाना गामो सुधी हजु सुधी पहोंच्यु ना होवाथी लाखणी तालुकामां मोटी संख्यामां लोको एकत्र थई आजे लाखणी मामलतदार कचेरी खाते पहोंची आवेदनपत्र आपी रजूआत करी हती। बनासकांठामां वर्तमान समयमां भूગર્ભ જળ વધુને વધુ ઊંડા જઈ રહ્યા છે, જેથી કરીને બોરવેલ દ્વારા સિંચાઈ કરી શક્ય મુશ્કેલ બની રહી છે, જેથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। તેનાથી ખેડૂતોને સિંચાઈથી સાથે સાથે ભૂગર્ભ જળ પણ રિચાર્જ થઈ શકે છે। સુજલામ સુફલામ ચાલુ કરવા બાબત જો આ સુજલામ સુફલામ સત્તા અધિકારીથી બેઠા છે ગાંધીનગરમાં અને બોલ્યા છે કે અમે ચાલુ રાખશે, એની જગ્યાએ પણ ચાલુ રાખતા નથી, અને જો આ ચાલુ કરે તો સારી વાત છે એમના માટે, નકે અમને તકલીફ પડશે। 2022માં ચૂંટણી આવે છે, ચૂંટણી આવશે તેની દરે ગોમે ગોમ આ ઢંઢેરો ફૂટાવવાનો છે ચાર તાલુકાની અંદર, અને ચાર તાલુકાના ખેડૂતો આ ઘરે ઘરે જઈને સમજાવવાના છે કે આપણી સુજલામ સુફલામમાં પાણી ના આવતું હતું તો આપણે કોઈને વોટ અલો નહીં। એટલે મહેરબાની કરી અને જો સારા વિચારો ને સારું ભવિષ્ય ખેડૂતોને જોતા હો તો સુજલામ સુફલામમાં કાયમી ખાતે પાણી ચાલુ રહેવું જોઈએ, જો પાણી ચાલુ ન રહે તો આના માટેનું મોટું આંદોલન થશે, ગાંધીનગર આવવું પડશે તો આંદોલન કરવું પડશે, દિલ્હી જવું પડશે તો આંદોલન કરવાનું છે। આ નરેન્દ્ર મોદી સાહેબની સત્તામાં આજે આ ખેડૂતો 2000 ખેડૂતો દશે થયેલા છે અને બોર ફેલ થાય છે, ખેડૂતો પાસે પૈસા છે ને બોર કેવી રીતે કરવો, જળ ઊંડું થાય છે, તો મહેરબાની કરી સત્તા અધિકારીને જેને સત્તામાં આવતું હોય એમને સુજલામ સુફલામ ચાલુ કરવા વિનંતી ખેડૂતોની છે, અને 2000 ખેડૂતો આ લાખણી ખાતે ભેગા છેલા છે તો મહેરબાની કરી અને આના માટે ધમભળે તરત કાર્યવાહી ચાલુ કરવા બાબત અમે આવેદન પત્ર આપ્યું છે સુજલામ સુફલામમાં પાણી ચાલુ કરવા માટે। અત્યારે ચાલુ તો છે જ, પણ એક મોટર ચોગા પંપિંગથી ચાલુ છે એના લીધે સુજલામ સુફલામમાં પૂરું પાણી મળતું નથી, અને ચોગા પંપિંગ જો ચાર પંપિંગ કે પાંચ પંપિંગ ચાલુ કરે ને તો અહીંયા લાખણી વિભાગના ખેડૂતો થરાદ વિભાગના ખેડૂતોને પાણી મળી રહે, અને નીતિન પટેલ સાહેબે 3 મહિનાની 15 તારીખ સુધી પાણી સુજલામ સુફલામમાં આપવાનું ખેડૂતોને મીડિયા દ્વારા કીધું છે, અને અહીંના અધિકારીઓ આ પાણી ખેડૂતોને આપતા નથી। જો સુજલામ સુફલામમાં પાણી ટૂંક સમયમાં ચાલુ ચાર પંપિંગ ચોગાથી નહીં કરે તો અહીંના હજારો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે, કારણ કે ખેડૂતોને પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી। એટલે આજના બેઠેલા અધિકારીઓ અને બેઠેલા અમારા નેતાઓ સાંભળી લો કે 2022માં જો તમારે સત્તા જોતી હોય તો અમારી સુજલામ સુફલામ તાત્કાલિક ચાલુ કરો, નકે તમારે 2022માં ભોગવવું પડશે, કારણ કે ખેડૂતોને પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી। બસ આ તમારી રજૂઆત છે, એટલે ટૂંક સમયમાં ચોગા પંપિંગ ચાર ચાલુ કરે એ જ અમારી માગણી છે।